ગુજરાતના કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસો 80ને પાર થયા છે. દેશમાં નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ મામલે ગુજરાત 7મા ક્રમે છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ 451 કેસ, તો બીજા ક્રમે કર્ણાટકમાં 399 કેસ નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11 કેસ સામે આવ્યા. તો મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે કોરોના એકંદરે નિયંત્રણમાં છે. અલબત્ત સ્વાઇન ફ્લુ અને ન્યુમોનિયાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ સામે આવતા હોય હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી રહી છે. તબીબોનું કહેવું છે કે જેમને ગંભીર પ્રકારની બીમારી છે તેવા લોકોએ તકેદારી રાખવી જોઈએ. આવા લોકોએ જાહેરમાં માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોરોના જે પોઝિટિવ દર્દી આવી રહ્યા છે તેઓ માટે મોટે ભાગે હોમ આઇસોલેટમાં રહીને સાજા થઈ રહ્યા છે, કારણ કે નવા વેરિયન્ટની તીવ્રતા હાલ ઘાતક નથી. એ કારણે જ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.